ओम शांति। नेक्स्ट आइटम जो है ए गुजराती मिठाईओ में खूब ज प्रचलित मिठाई है, अने लगभग दरेके दरेक गुजराती ने आ मिठाई तो भावती ज होय। तो अपने ट्रेडिशनली जारे खाधी होय त्यारे तो एने स्क्वेर्स में जोई होय छे, राइट। पण आजे आपणे जे बनावशुं ने एक बहुत क्विक रेसिपी छे कम्पेर टू द पेला स्क्वेर्स बनावानी जे रेसिपी होय। अने आने लग्न प्रसंगे एम तेम जारे आपणे कोई वार गया होय एने जोयुं होय तो ए लोको लाइव आम तरत ने तरत बनावीने केवो सरस एकदम मगमगतो मोहन थाळ आपणને પ્લેટમાં પીરસે, કેટલું આમ જ્યારે ટેમ્પટિંગ લાગે એવો જ સુંદર મોહન થાળ આજે આપણે બનાવશું। ઓકે, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે। ઇન્ગ્રેડિયન્ટ્સમાં ચણાનો જાડો લોટ, જે કકરો આવે છે એ પ્રેફરેબલ છે, પણ ના હોય તો ઝીણો લોટ જે બેસન આવે છે એનાથી પણ બનાવી શકાય। શુગર છે, ઘી, ઓફકોર્સ મોહનથાળ ઘી વગર તો બને જ નહીં, એટલે જે વીગન હોય એ લોકોને આવો સરસ મોહનથાળ ખાવાનો ચાન્સ ના મળે। ડેકોરેશન માટે આલમંડ અને પિસ્તાચિયોસ છે, ઓલરેડી મેં મિક્સ કરીને રાખ્યું છે બંને, અને ઇલાયચી અને થોડાક સેફરોનની સ્ટ્રેન્ડ્સ છે, અને આપણે એમાં દૂધની પણ જરૂર પડે છે। તો એના માટે નેક્સ્ટ જે છે પ્રોસિજર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને ગુજરાતીમાં એને કહેવાય છે ધાબો દેવાનું। તો એના માટે ચણાનો લોટ એક બાઉલમાં લેવાનો અને એમાં ઘી એડ કરવાનું, એકચ્યુઅલી ઘી મેલ્ટેડ હોવું જોઈએ, આ મારું ઠરી ગયું છે, અને દૂધ હવે આપણે બંને હાથથી કરીએ તો વધારે સરસ થાય, એટલે આ લોટ ઘી અને દૂધ એ જાણે કે આપણે પેલું મોણમાં નાખીએ ને એવી રીતે, બહુ બધું નહીં કે કણિક બાંધવા માટે જોઈએ એટલું નહીં, આવી રીતે બરાબર હલાવીને બે હાથથી મસળી મસળીને મિક્સ કરી લેવાનું। પછી આઈડિયલી એને છે ને થોડીક વાર રહેવા દઈએ, એટલે એ જે પલળે ને લોટ એટલે એનું એક જાતનું બંધારણ થઈ જાય, તો પછીથી ટ્રેડિશનલી એની રીત એવી છે કે જે ઘઉં ચાળવાની ચાળણી હોય ને એની અંદર આ જે મિક્સચર હોય નાખીને પછી આપણે એને ચાળી લઈએ તો બધા એક સરખા દાણા પડી જાય। પણ ક્વિક મેથડ, આજે આપણે તો ક્વિક બનાવીએ છે ને, તો ક્વિક મેથડમાં આજે મિક્સચર બરાબર આપણે કરી દીધું હોય ને થોડીક વાર રહેવા દઈએ 5 મિનિટ જેટલી ક્વોન્ટિટી, આટલી આપણી છે ક્વોન્ટિટી તો 5 મિનિટ રહેવા દઈએ, તો પછી એને આપણે મેં અને બ્લેન્ડરમાં મિક્સરમાં બ્લેન્ડ કરી દીધું, તો એક સરખા બધા દાણા પડી ગયા છે, આપણે દેખાય છે કે આ એક સરખા દાણા વાળું મારું મોહનથાળનું મિક્સર રેડી છે। તો ચલો હવે આપણે વધારે વાર નહીં કરતા એને આપણે કૂક કરવાનું ચાલુ કરી દઈએ। લોટ એડ કરું છું, આ જ્યારે બનતું હોય ત્યારે આપણી નજર કોન્સ્ટન્ટ આના ઉપર જ હોવી જોઈએ, કારણ કે આ જે મોહનથાળને શેકવાનું જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। આપણો ગેસ પણ બહુ જ ફાસ્ટ ના હોવો જોઈએ, એકદમ મીડિયમ, એટલે જે આપણે દાણા પાડ્યા છે
આજે દાણા દાણા દેખાય છે એ દરેક દાણો અંદરથી કૂક થઈને સરસ શેકાઈ જાય, તો એની માટે એને બહુ જ ધીરજ આપણે શેકવું બહુ જ ખૂબ જ જરૂરી છે. અને આગળ મેં કહ્યું એમ, જો આવો જાડો લોટ ના હોય તો ઝીણા લોટને પણ આ જ પ્રોસીજર કરવાની. આપણે જે કર્યું ને કે દૂધ અને ઘી થી મોણ નાખીને એને બરાબર મિક્સ કરીને પછી ક્યાં તો ચાળણીમાં ચાળીને અથવા તો પછી મિક્સરમાં એક સરખું પલ્સ કરીને કરવાનું, બહુ લાંબુ નહીં ચલાવી દેવાનું. એવી રીતે એક સરખા દાણેદાર લોટ આપણો રેડી થઈ જાય. અને આ જે લાઈવ મોહનથાળ કહેવાય ને એમાં ઘીનું પ્રમાણ થોડુંક વધારે હોય, કારણ કે આપણે એને ઢીલો રાખવાનો, એમ એકદમ સ્પૂનમાંથી એકદમ લપસી પડે એવો રાખવાનો છે, રાઈટ? એટલે આમાં થોડું ઘીનું પ્રમાણ પણ વધારે હોય. દેખાઈ રહ્યું છે કે આ શેકાવાનું ચાલુ થઈ ગયું છે હવે, અને આપણે ખૂબ ધીરજથી, અને જ્યારે આપણે આવી રીતે સરસ કૂક કરતા હોઈએ અને આપણા હાથ હલતા હોય, આપણી નજર પણ અંદર પડતી હોય, ત્યારે આપણો આજનું જે ક્લાસ જે કરી રહ્યા છે એનું નામ શું છે? રૂહાની રસોઈ. સો આપણું રૂહાની ચિંતન એ તો કોન્સ્ટન્ટલી ચાલવું જોઈએ, તો જ એની રૂહાની રસોઈ કહેવાય, રાઈટ? તો રૂહાની ચિંતન, જ્યારે જ્યારે હું આ બનાવું ને ત્યારે મારું રૂહાની ચિંતન શું ચાલે કે હવે જો આપણે શરૂઆતમાં હલાવતા હતા ને તો બહુ ભારે ભારે ફરતું હતું, હવે આ એકદમ હલકું હલકું થવા માંડ્યું, રાઈટ? જેવું શેકાય ને જેમ જેમ એમ એમ લોટ એકદમ હલકો થઈ જાય અને અંદર હવા પેલી ભરાઈ હોય ને એવી રીતે એકદમ સ્મૂથ આમ જ કરે ફેધર લાઈક થતો જાય છે. તો મારું જે રૂહાની ચિંતન ચાલ્યું હોય આ બનાવતી વખતે, એ જેમ જેમ આપણે યોગની અગ્નિમાં તપતા જઈએ એમ એમ આપણને આ સ્થૂળ શરીરનું વજન ઓછું ને ઓછું, ઓછું ને ઓછું લાગે, અને ધીરે ધીરે આપણે આવી રીતે, જો કલર બી લાઇટ થઈ ગયો, પહેલા કેવો ડાર્ક કલર હતો તો કલર પણ હવે થોડોક લાઇટ થઈ ગયો, તો આપણે પણ લાઇટના શરીરમાં હલકા થઈને ફરિશ્તાની જેમ ઉડી રહ્યા છીએ. ખૂબ સરસ, અહીંયા મને તો સુગંધ પણ બહુ સરસ આવે છે, પણ હવે જ્યારે આપણે બાબાને ભોગ લગાવવાનો હોય ત્યારે આપણે તો સુગંધ લઈ ના શકીએ, રાઈટ? કારણ કે પહેલું તો બાબાને જ આપવાનું હોય આપણે, તો એ સુગંધ આપણે લઈએ છીએ પણ આપણે એનો રસાસ્વાદ આપણે નથી માની રહ્યા, પણ બાબાને કહે છે કે બાબા આ તમારા માટે ખૂબ સરસ ફ્લેવરફુલ તોલી બનાવી રહી છું. ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે. હવે આ જ્યારે જે બનાવવા લાગ્યા હશે એ તો ઓકે, પણ જ્યારે કોઈ પણ પછીથી બનાવે તો આ બનાવવા માટે આવું મોટું વાસણ લેવું ખૂબ જરૂરી છે. આ લોટ હવે આપણો શેકાઈ ગયો છે, તો નેક્સ્ટ સ્ટેપ જે છે એને એવો ઢીલો બનાવવા માટે આપણે એની અંદર છે ને દૂધ નાખવું પડે. તો હવે દેખાશે કે જેવું હું દૂધ નાખીશ એમાં થોડા થોડા છાંટાથી નાખવાનું, એક સામટું એક જગ્યાએ નહીં, બે ચમચી કે મેબી બીજી ત્રીજી ચમચી પછી નાખીએ, પહેલા આટલું હલાવી લઈએ. આપણું મોટું વાસણ હતું અને વસ્તુ ઓછી છે એટલે ઉભરાઈને બહાર નથી આવતું.
હજી પણ એકવાર આપણે 1 ટેબલ સ્પૂન જેવું દૂધ એડ કરીશું. સરસ, લોટ શેકાઈ ગયો છે. હવે આ આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો. તો હવે નેક્સ્ટ સ્ટેપ જે છે એ છે, આપણે એને સાઈડમાં મૂકીશું. નેક્સ્ટ સ્ટેપમાં એની ચાસણી બનાવવાની છે. જ્યારે કોઈ પણ ચાસણીની વસ્તુ કરવાની આવે ને, ત્યારે આપણને એવું થાય કે મને આવડશે કે નહીં, એક તાર, બે તાર. મને તો કાયમ જ પ્રોબ્લેમ થાય કે એને તાર કેવી રીતે કરવાના, કારણ કે હું આંગળીથી આમ આમ કરું તો આમ આમ થયા જ કરે, તો મારે તો 10 તાર થઈ જાય. પણ આ એક ઓલવેઝ કન્ફ્યુઝિંગ હોય છે. તો આમાં જેટલું શુગર એટલું જ આપણે પાણી લઈશું અને એને આપણે મેલ્ટ થવા દઈએ. જ્યારે આમાં આપણે ચિંતા નથી, કોઈ એક તાર બે તાર કશું કરવાનું જ નથી, એટલે આ શુગર મેલ્ટ થઈ અને ચાસણીને બોઇલ થવા લાગે અને જરાક જ આપણને એવું લાગે કે હવે આ પાણી પાણી જેવું નથી રહ્યું, એટલે ત્યારે એ ડન થઈ જાય. અને આમાં બી એ જ થશે કે શરૂઆતમાં આપણને થોડું દૂધિયું દૂધિયું દેખાશે, પછી જેવું એક જ એક સેકન્ડ એવી અચાનક જ આવશે કે બધી શુગર ઓગળીને એકદમ ક્લિયર થઈ જશે આખું જે વોટર મિક્સચર છે. અને તે વખતે આપણે પછી એમાં ફ્લેવર એડ કરીશું, ઇલાયચી અને કેસરની. આપણને એવું થાય કે આમ બે સાથે સાથે કર્યું હોત તો ના થઈ જાય, પણ ના, મોહનથાળને શેકવાનું એ એટલું બધું ટ્રીકી છે ને કે એમાં જો જરા બી આપણને વાર એનામાં એની પર નજર પાડવાની વાર થઈ જાય ને, તો એ વધારે ક્યાં તો કડક થઈ જાય, ક્યાં તો અંદર કૂક રહી જાય. એટલે એને કોન્સ્ટન્ટલી હલાય એટલે એક એક દાણો બધો એકદમ પરફેક્ટ કૂક થઈ જાય. સો આ બંને વસ્તુ સાથે સાથે ના કરીએ તો આપણી જે બનાવીએ છીએ વસ્તુ ખૂબ સરસ બને. તો આજે છે, હવે અહીંયા આગળ મારું થઈ ગયું છે, પાણી ક્લિયર થઈ ગયું છે હવે. એટલે હું હજી એને આપણે થોડું ઉકાળીશું. તો આ ઇલાયચી અને કેસર આ સમયે એડ કરી દઈએ આપણે. ધીરજની આપણે ખૂબ જરૂર પડે જ્યારે કોઈ પણ સરસ વસ્તુ બનાવવી હોય ને, ત્યારે શાંત અને ધીરજ બંને ગુણની ખૂબ જ આવશ્યકતા હોય છે. એકદમ સરસ હવે આ બોઇલ થવા લાગી છે ચાસણી, ખૂબ સરસ બોઇલ થઈ રહી છે ચાસણી. અને એને જોવાની પણ મને એટલી મજા આવે છે કે જેમ જેમ નીચેથી અગનની પેલી એને વધતી જાય છે ટેમ્પરેચર, એમ એમ વધારે ને વધારે વધારે ને વધારે અંદર જે બબલ્સ થયા કરે છે. એનાથી આની ક્વોલિટી ચાસણીની ખૂબ સારી સ્કેલમાં સારી બનતી જાય છે. તો એ પણ આપણું એક રૂહાની ચિંતન થઈ શકે છે કે યોગની અગ્નિથી આપણું જીવન પણ મીઠું મીઠું બની જાય છે. તો આ હવે ઓલમોસ્ટ થઈ ગયું છે અને હું ખાલી એટલું ગરમ તો અડી નહીં શકાય, એટલે થોડીક વાર આપણે અહીંયા પાડીને પછી એનો ટેસ્ટ કરી જોઈશું કે આમ હાથમાં થોડી ચીકાશ લાગવી જોઈએ, બહુ વધારે નહીં પણ આમ ચીકાશ. હજી મને નથી લાગતી ચીકાશ, તો અને હજી પણ થોડી તપન આપવાની જરૂર છે. ઓકે, હવે થોડું થોડું ચીકાશ થવા લાગ્યું છે, તો ઓલમોસ્ટ થઈ જશે હવે. ઓકે, નાવ આઈ ફીલ ધ સ્ટીકીનેસ. તો આ ચાસણી આપણી થઈ ગઈ. તો ગેસને આપણે થોડો એકદમ સ્લો જ રાખીને પાછું આપણું જે શેકાયેલો લોટ છે એને અહીંયા લઈ આવીએ અને એની અંદર આ ચાસણી એડ કરી દઈશું.
જ્યારે હવે આ ચાસણી એડ કરી એટલે એકદમ આ મિક્સર ઢીલું ઢીલું લાગશે શરૂઆતમાં તો. ઢીલું ઢીલું છે પણ આપણે હવે એને ફરીથી થોડુંક આમ હલાયા કરશું અને આપણી નજર પણ એના ઉપર છે તો દ્રષ્ટિથી એમાં શક્તિ ભરીશું, રૂહાની દ્રષ્ટિ અને આત્મિકતાથી બનાવેલું ભોજન આત્માને પણ બળ આપે છે, રાઈટ? તો હલાવ્યા કરીશું આપણે. અને જેમ જેમ વધારે નહીં વાર લાગે, માત્ર નેક્સ્ટ 2 મિનિટ્સમાં આ થઈ જશે હવે, કારણ કે આપણે એને બરાબર મિક્સ કરીને થોડુંક એક્સ્ટ્રા જે વોટર પોર્શન હોય એને ઉડાડવાનો છે. તો મને ગમે છે કે હું અંદર પણ આલમન્ડ નાખું અને ગાર્નિશ પણ કરું, તો હું અત્યારે આ પોઈન્ટ ઉપર થોડી આવી રીતે કાપેલી આલમન્ડ એડ કરીશ. અને હવે દેખાય છે કે જે શરૂઆતમાં હતું ચાસણી નાખી ત્યારે એના કરતા હવે આ મિક્સર ઘણું ગાઢું થઈ ગયું છે. ચાલો આપણો મોહન થાળ હવે રેડી થઈ ગયો છે. જો એકદમ ખૂબ સુંદર, જેવું ઇમેજિન કર્યું હતું એવી જ રીતે બની રહ્યો છે. તો હવે આપણે એને કાઢી લઈશું સરસ એક વાસણમાં. અને એ પહેલા જ્યારે આપણે ભોગ લગાવવાનો હોય ત્યારે સૌથી પહેલું આપણે આપણા પરમ પિતા શિવ બાબા માટે કાઢી લઈએ છીએ. તો બીજા માં એને એમથી આઉટ કરતા પહેલા હું આમાં એડ કરી દઈશ, એને પણ ગાર્નિશ કરીએ. તો એક આઈટમ આપની રેડી થઈ ગઈ. તો આપણું આ રૂહાની મોહન થાળ રેડી થઈ ગયો, સરસ ગ્રીન પિસ્તાચીઓ. પિસ્તાચીઓનો જે કલર છે ને એ ગ્રીન, જે હાર્ટ ચક્રનો ગ્રીન છે એના જેવો સેમ છે. સો આપણે ગીતો પણ હોય છે ને કે પ્યાર મે રંગ હરા હો, પ્યાર મે દિલ હરા હો ગયા. સો આ ગ્રીન કલર જોઈને મને ખૂબ જ એવી ફિલિંગ આવે કે મારું દિલ પણ પ્યારથી ખૂબ જ હર્યું ભર્યું થઈ ગયું છે. તો આપણી આ બીજી આઈટમ રેડી થઈ ગઈ.